હવે આગળ વાત કરીએ તો ડભોઈ ખાતે ભાજપ દ્વારા આદિવાસી સંમેલન યોજાયું. લોકસભા ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ પાર્ટી દ્વારા આદિવાસી તેમજ નર્મદા વિસ્થાપિતોનો સંમેલન ડભોઈમાં યોજાયું હતું. 21 છોટા ઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા માટે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા આદિવાસી સમાજને પોતાના વિધાનસભા વિસ્તારમાં કરેલા કામો તેમજ નરેન્દ્ર મોદીની ડબલ એન્જિન સરકારમાં કરેલા વિકાસના કામો, ઉજ્જવલા યોજના, વૃદ્ધા સહાય, વિધવા સહાય, પીએમ કિસાન સન્માન પ્રતિનિધિ યોજના અને મફત અનાજ વિતરણ યોજના જેવા અનેક વિકાસના કામો ધારાસભ્યે પોતાના વક્તવ્યમાં રજૂઆત કરી આવનારી 7 તારીખે વહેલી સવારે મતદાન કરવા હાકલ કરી હતી. વિજય બારોટ, ZSTV, ડભોઈ.